ફરીવાર વાર મધદરિયે જહાજ પર ડ્રોન એટેક કરવામાં આવ્યો છે ત્યારે એકવીસ લોકોના જીવ બચાવવામાં આવ્યા નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ દરિયામાં જહાજો પર ડ્રોન હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ ભારતીય નૌસેના આ હુમલાઓના જવાબ આપી રહી છે ભારતીય નૌકાદળના આઈએનએસ એડનના અખાતમાં એક વ્યાવસાયિક જહાજના ક્રૂને બચાવ્યો આ જહાજ પર ડ્રોન હુમલો થયો હતો જ્યારે નેવીને આના સમાચાર મળ્યા તો તરત જ મદદ મોકલવામાં આવી ભારતીય નેવીએ હેલિકોપ્ટર પર બોટની મદદથી એકવીસ ક્રૂના જીવ બચાવ્યા આ પહેલા પણ ભારતીય નેવીએ અદલ ગ્લફ ના ડ્રોન હુમલામાં મદદ કરી હતી બારબાડોઝ ધ્વજવાળવું વાળવું કોર્મર્શિયલ શીપ કેરિયર દ્વારા અથડાયા બાદ તેના પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ભારતીય નૌકાદળને આના સમાચાર મળ્યા ત્યારે તેઓએ મદદ માટે ગલ્ફના તૈયાર આઈએનએસ કોલકત્તા મોકલી આઈએનએસ કોલકત્તા મારફતે નૌકાદળના હુમલાના જહાજ સુધી પહોંચ્યા તેઓએ બોટ અને હેલિકોપ્ટરની મદદથી જહાજમાંથી ક્રૂનને બચાવ્યા હતા ભારતીય નૌકાદળે એક ભારતીય નાગરિક સહિત એકવીસના ક્રૂને બચાવ્યા હતા ભારતીય નૌકાદળે જણાવ્યું હતું કે બારબાડો ધ્વજ વાળા બલ્ક માઇક દક્ષિણ પશ્ચિમમાં ડ્રોન મિસાઈલ હુમલા બાદ આગની જાણ કરવામાં આવી હતી આગ એટલી ભયંકર હતી કે જહાજનો ક્રૂ ગંભીર રીતે ઘાયલ થયો હતો ક્રુએ લાઈફ બોર્ડ લઈને દરિયામાં જવું પડ્યું હતું આ પછી આઈએનએસ કોલકત્તા લગભગ પોણા પાંચ વાગ્યે સ્થળ પર પહોંચી અને હેલિકોપ્ટર વોટ ની મદદથી એકવીસ ક્રૂ ના જીવ બચાવ્યા ક્રુને જરૂરી તબીબી સહાય પણ આપવામાં આવી

તમને જણાવી દઈએ કે આ પહેલા એડનની ખાડીના અન્ય લાઇબેરિયન ફ્લેગ વાળા કોમર્શિયલ જહાજ પર ડ્રોન હુમલો થયો હતો ભારતીય નૌસેનાએ બુધવારે જણાવ્યું હતું કે તેર ભારતીય નાગરિકો સહિત કાર્ગો જહાજના ક્રૂ સુરક્ષિત છે વાણિજ્ય જહાજ એમએસસી સ્કાય બે પર ચાર માર્ચે આઈએસટી સાંજે સાત વાગે એડન થી નેવો નોટિકલ માઇક દક્ષિણ પૂર્વમાં કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો ભારતીય નૌસેનાએ જહાજ માટે આઈએનએસ કોલકત્તા તૈનાત કરી હતી આ ઓપરેશનના નેવી તેર ભારતીય નાગરિકો સહિત તેવીસ ક્રૂને ને પણ બચાવ્યા હતા આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ